कोरोना महामारी वच्चे पाटणमां फाइनान्सर पर एसिड एटेकनी घटना सामे आवता चकचार मची गई छे। सरस्वती तालुकाना चारूप गामना व्यक्ति फाइनान्सनो धंधो करता होय एक ईसमने व्याजे 1,00,000 रूपया आप्या हता। जो कि ईसमे ते पैसा परत न आपवा पड़े ते माटे गईकाले बपोरना समये फाइनान्स पासे आवी एसिड नाख्युं हतुं। जो कि सदनसीबे एसिडनी सामान्य असर थता फाइनान्सरने वधु इजा पहोंची न हती, जे बादमां फाइनान्सरे तात्कालिक पाटण सिविल अने बादमां धारपुर पहोंची वधु सारवार लीधी हती। आ साथे एसिड एटेक करनार ईसम विरुद्ध पोलीस फरियाद नोंधावी छे। पाटण जिल्लाना सरस्वती तालुकाना चारूप गामना फाइनान्सर जयदीप राजपूत पर सूर्यनगर फाटक पासे एसिड एटेक थयो होवानी फरियाद नोंधाई छे। फरियादमां नोंधાયેલ વિગતો મુજબ જયદીપ રાજપૂતે શહેરના મહાદેવના પાડે નાગરલીમડી ખાતે રહેતા કેતુલ પટેલને 1,00,000 વ્યાજે લોન પર આપ્યા હતા, જેમાં કેતુલ પટેલે 55,000 આપ્યા બાદ બાકીના પૈસા ના આપવા પડે તે માટે ફાઇનાન્સર જયદીપ રાજપૂત પર સુજનીપુરથી પાટણ ઓફિસ તરફ આવી રહ્યા હોય ત્યારે એસિડ એટેક કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ફાઇનાન્સરે તાત્કાલિક સારવાર કરાવી આ પટેલ ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। समग्र मामले पाटण ए डिविजन पोलीसे ईसम विरुद्ध आईपीसी कलम 326A 506B 289 मुजब गुनो नोंधी वधु तपास हाथ धरी छे। हूँ पाटण ओरेलो फाइनांस नामनी कंपनी चलावुं छुं। एमां कितुल कुमार कन्हैयालाल पटेल नामना व्यक्तिए लोन लीधेली छे 1,00,000 की। बीजी लोन एना भाईना नामे लीधेली छे। बीजी बे लोनमां ए जामीन छे एटले एनी लोन एनपीए थयेली होवाथी मैं उघराणी करेल। એને એવું કીધેલું કે હોજે સાંજે મળી જશે। પછી હું મારા ઘરેથી 3 વાગે નીકળ્યો પાટણ આવવા, તો ફાટક આપણે સબ જેલવાળું ફાટક સૂર્યનગર ત્યાંથી જમ્પ કૂદવા મેં બાઇક મારું ધીમું કરેલું, તો પછી એને પાછળથી આવી એક્ટિવા લઈ અને મારા ઉપર એસિડનો એટેક કર્યો। એટલે એટેક કર્યો એટલે હું એના હું જોયું એને હું ઓળખી ગયો। વ્હાઇટ કલરની ટીશર્ટ પહેરી હતી, ટોપી પહેરી હતી, પછી બાકી જોયું એટલે મેં ઓળખી જોઈને હું સીધો મારું બાઇક હતું ત્યાં મૂકી અને સીધી પાછળ રિક્ષા આવતી હતી, રિક્ષામાં બેસીને હું મંજુરી સાહેબના દવાખાને તાત્કાલિક સારવાર લીધી। પછી સારવાર લઈને પછી હું ત્યાંથી સરકારી હોસ્પિટલમાં ગયો, ત્યાંથી મને રિફર ધારપુર કર્યો। ધારપુર મને રાત્રે 11 વાગે પોલીસ આવી ફરિયાદ લીધી મારી, મને રજા આપી। આજે હું સતરાલિયા સાહેબના ત્યાં મારી સ્કિનની ટ્રીટમેન્ટ લેવા આવ્યો છું। સાહેબે મને દવા આપી, આરામ કરવાનું કીધું।